નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રણવ સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યુઝ ટુડે માં આજના સમાચારના ના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ ડીસા દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર ઘડ ખાતે સસ્તા અનાજની દુકાનનો સંચાલક ભ્રષ્ટાચાર કરતા રંગે હાથે ઝડપાયો ચુંદડીવાળા માતાજીએ હવનમાં આહુતિ આપી મૌન વ્રત ખોલ્યું બસો વર્ષ જૂનું રામજી મંદિર આજે કોરોના વાયરસના કારણે પ્રથમવાર બંધ રહ્યું બનાસકાંઠાના ડીસામાં કોરોના સામે ગરીબોની સેવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ સામે આવી હવે જોઈએ સમાચાર વિગતવાર ઘડ ખાતે સસ્તા અનાજની દુકાનનો સંચાલક ભ્રષ્ટાચાર કરતા રંગે હાથે ઝડપાયો હતો ઘડ સરપંચ ઉપસરપંચ અને તલાટી તેમજ સમગ્ર ટીમે પર્દાફાશ કર્યો હતો કોરોનાની મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને અન્નનો પુરવઠો મળી રહે અને લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે અને મુશ્કેલી ના પડે તેવા આશયથી સમગ્ર રાજ્યમાં રેશનિંગ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનથી મફતમાં અન્નનો પુરવઠો આપવાની જાહેરાત કરી હતી અને એક એપ્રિલથી તમામ જગ્યાએ શિક્ષકોના મોનિટરિંગ વચ્ચે પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રોજબરોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો પુરવઠો ચાવ કરી જતાં સંચાલકોએ આવા કપરા સમયમાં માનવતા નેવી મૂકીને લોકોને મળતો જથ્થો બારોબાર સગે વગે કરવાની પેરવી ગોઠવી લોકોને સરકારના નિયત કરેલા જથ્થા કરતાં ઓછો જથ્થો આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને ગત રોજ આ અંગે અમારી ચેનલ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રેશન કાર્ડ ધારકોનો હોબાળોના શીર્ષક હેઠળ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેના પગલે ગઢ ગ્રામ પંચાયતના સરપંચ વસંતભાઈ રાઠોડ ઉપસરપંચ રમેશભાઈ કાપડી તલાટી ગિરીશભાઈ જેગોડા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ વી સી રામસિંહ સોલંકી સહિતની ટીમ દ્વારા ગઢ ખાતે ભવાની શેરીમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક પ્રકાશજી બ્રહ્મક્ષત્રિયના ત્યાં જઈ તપાસ કરતા આ સંચાલક દ્વારા રેશનિંગનો સામાન લેવા આવતા ગ્રાહકોને માત્ર ઘઉં અને ચોખાનું જ વિતરણ કરવામાં આવતું હતું અને રેશન કાર્ડમાં ખાંડ આપ્યાનું લખી દેવાનું ધ્યાને આવતા અમારી ચેનલના સંવાદદાતાને સાથે રાખી તેના ગોડાઉનમાં તપાસ કરતા તેના ગોડાઉનમાંથી દાળના તેર કટ્ટા અને ખાંડના બે કટ્ટા તેમજ મીઠાનો જથ્થો મળી આવ્યો હતો અને આ સંચાલક દ્વારા ગેરરીતિ કરી લોકોનો જથ્થો બારોબાર સગે વગે કરવાની પેરવી કરતો હોવાનું માલુમ પડતા સરપંચ અને તલાટી દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી આ સંચાલક વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી અને ગ્રાહકોને અનાજનો જથ્થો ના આપતા હોવાની કબૂલાત કરતું લખાણ પંચાયતના લેટર પેડ ઉપર કરવામાં આવ્યું હતું જ્યારે અમારા સંવાદદાતાએ આ અંગે પાલનપુર મામલતદાર કમલ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ સસ્તા અનાજની દુકાનના સંચાલકની ફરિયાદ અમને ગઢ તલાટી દ્વારા કરવામાં આવી છે અને અમે તેની તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન ગેરરીતિ માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી જરૂર થશે અને તેનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરીશું આમ આવી કપરા સમયમાં પણ આવા ભ્રષ્ટાચારી સંચાલકોને માનવતા મૂકી ભ્રષ્ટાચાર કરતાં રોકવા જિલ્લા કલેક્ટર દ્વારા પગલાં લઈ સજા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે એમાં એવું હતું કે અમે હું ડેપ્યુટી સરપંચ ને તલાટી સાહેબ અમે સર્વેમાં નીકળ્યા હતા અને અહીંયા આવીને બે રેશન કાર્ડ જોયું ગ્રાહકનું તો રેશન કાર્ડના અંદર ખોડનું વિતરણ લખેલું છે અને એને ગ્રાહકને ખોડ આપી નથી એને પૂછ્યું કે ભાઈ ખોડનું વિતરણ કેમ કરતા નથી એટલે કે ખોડનો જથ્થો નથી દાળનો જથ્થો નથી એના ઉપરાંત અમે ગોડાઉનમાં તપાસ કરી તો પંદર ટકા પંદર પંદર કટા દાળ અને ખોડ ત્રણ ત્રણ બોરી ખોળ મળી આવી અને એના પછી અમે બધા ગ્રાહકોના રેશન કાર્ડ મંગાવ્યા અને રેશન કાર્ડમાં જોયું

અત્યારે અરે વિતરણ કરતા નથી જ્યારે રેશન કાર્ડની દસેક કસ્ટમરની અંદર અમે સર્વે કરીને દેખ્યું તો એની અંદર વિતરણની અંદર ખાંડ દાળ બધું લખી નાખે છે અને એક્ચ્યુઅલમાં આપતો નથી એની જોડે સ્ટોક પૂરો છે અમે અહીંયા એને અમારી ગ્રામ પંચાયતની ટીમ અને સરપંચ તલાટી સાહેબ એમની સાથે અમે એને રૂબરૂ ચેકિંગ કર્યું તો અંદર પૂરેપૂરો સ્ટોક છે એમની જોડે જે પંદર કટા દાળ છે બેથી ત્રણ કટા ખોળ છે તો કોઈને આપતા નથી અરે આપે એના માટે રજૂઆત કરી સરપંચ સાહેબ ને મેં મારી રજૂઆત કરી હતી સરપંચ સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ રજૂઆત કરી નાખી છે અને એમની રીતે એક્શન લેવા માટે સજાગ થઈ ગયા છે સંચાલકમાં અમે લેવા આવ્યા ને એટલે એને ખો ખો ઘઉં ને ચોખા આપ્યા બરાબર ખોડ આપી નથી અને કાર્ડમાં લગી લીધું છે અહીંયા અધિકારી બેઠા અમે અધિકારીનું બતાવ્યું એટલે અધિકારીને પકડ્યો એમાં ઘણા ગ્રાહકો ભેગા છે હું એકલો નથી ખોટ લખેલી છે રેશન કાર્ડ નથી ખોટ નથી આપી હા હા અંદર થી દસ કટા મળી આવ્યો બાર તેર કટા દાળનો જથ્થો છે અને ત્રણ કાટા ખોટ નો જથ્થો છે અને મીઠું તો પડ્યું જ છે એમ વાત છે કે તમે એમના રેશન કાર્ડની અંદર ખાંડ લખી છે ખાંડ ને આપી નથી બરાબર અને અહીંયા સરપંચ શ્રી અને ગ્રામ પંચાયતના તલાટી દ્વારા જે અહીંયા આવી અને તમારે ગોડાઉન માં સ્ટોક ચેક કરતા સ્ટોક મળી આવે છે તો એ બાબતે તમારું શું કહેવું છે મારું કહેવાનો એટલું જ મતલબ છે એમાં કે જે જૂનો સ્ટોક છે એમાં ગ્રાહક ખૂટી ના જાય અમુક એટલે બધાને સાથે આપવાનો ઈરાદો છે એમાં

કે દાળ ખાંડ કઈ આપવાની એટલે કે ચાર દિવસ પછી આપવાની મને ખોડ ના જગ્યાએ મારી સહી કરી નાખી અને મને ખડ આપી નથી રેશન કાર્ડ માં ખોડ લખી દે હા લખેલી કરી સાઈન કરી મને ખોટ નહીં આપી છે તો બી આપી નહી હજી કાલે લેવા આવ્યા તો આજે લેવા આવ્યા તો ખાંડ મીઠું અને દાળ એવું લખ્યું છે પણ આપ્યું નથી ઘઉં અને ચોખા આપ્યા છે ખાલી કંટ્રોલ નું કામકાજ કરી રહ્યા છે વજન કરે તો એમની બેદરકારી છે એ પૂરી નિષ્ઠાથી કામ કરી નહીં રહ્યા ગવર્મેન્ટ જેને ભી નિમ્યા રહ્યા સો

સાસમ મડાણા જેવા ગામોમાં સરકાર દ્વારા જાહેર રજા સિવાયના અગિયાર દિવસનો મધ્યાહન ભોજનનો જથ્થો શાળા કક્ષાએ જમા રહેલો તે સરકારના આદેશ મુજબ તમામ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચોખા અને ઘઉંનું વિતરણ શાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગઢની ત્રણ સરકારી શાળાઓ અને એક ગ્રાન્ટેડ શાળામાં બાળકોને સરકારના જાહેરનામા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામગીરી કરવામાં આવી હતી સરકારશ્રીના આદેશ મુજબ સોળ માર્ચથી એકત્રીસ માર્ચ સુધીમાં રજાના દિવસ અને રવિવારના દિવસને બાદ કરતાં અગિયાર દિવસો કાર્ય દિવસ હતા એ અગિયાર દિવસોનું જે જે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં મધ્યાહન ભોજન સ્કીમ ચાલે છે શાળાઓમાં ઘઉં અને ચોખાનો આઠસો પચીસ ગ્રામનો જથ્થો દરેક બાળકોને અથવા બાળકોના વાલીને શાળામાં બોલાવી કૂપન આપી સહી લઈ અને આ જથ્થો આપવાનો હતો જેમાં માતુશ્રી જીઆર ગામી ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગના ધોરણ છ અને સાતના આશરે સિત્તેર બાળકોને આ જથ્થો અમે આજ રોજ મધ્યાહન ભોજનના સંચાલક સંચાલકશ્રીઓ અને અમારા મદદની શિક્ષકોની મદદની સરકારશ્રીના આદેશ મુજબ અને કોરોના વાયરસના કહેર વચ્ચે દરેક બાળકોને એક એક મીટરના અંતરે ઉભા રાખી અને વ્યવસ્થિત આયોજન કરીને આ જથ્થો અમે દરેક બાળકોને વાલી સુધી પહોંચાડ્યો છે અંબાજી મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ભક્તો વિના આઠમનો મહાયજ્ઞ યોજાયો હતો જેમાં અંબાજી મંદિર ખાતે શાસ્ત્રોત્તક મંત્રોચ્ચાર સાથે મંદિરના ભટ્ટ મહારાજની ઝવેરા વિધિ યોજાઈ હતી અંબાજી મંદિરની હવનશાળામાં અંબાજી મંદિરના પાંચ બ્રાહ્મણોની હાજરીમાં ચૈત્રી આઠમનો મહાયજ્ઞ યોજાયો હતો જેમાં પ્રથમવાર કોઈ ભક્તો હાજર રહ્યા ન હતા અંબાજી મંદિર હજી પણ પંદર એપ્રિલ સુધી ભક્તોના માટે દર્શન બંધ રહેશે અંબાજી મંદિરમાં એકમથી નવમ સુધી સવાર અને સાંજની આરતી ટ્રસ્ટ તરફથી લાઈવ કરવામાં આવે છે પચીસ માર્ચથી સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રી થયા છે ત્યારે આઠમા નોરતાના દિવસે અંબાજી મંદિર ખાતે સવારે મંગળા આરતી કરવામાં આવી હતી બીજા નોરતાની આઠમ સુધી અંબાજી મંદિરમાં રોજ સવારે બે આરતી થાય છે ત્યારે ચૈત્ર નવરાત્રિના આઠમ નિમિત્તે અંબાજી મંદિરની હવનશાળામાં અંબાજી મંદિરના પાંચ બ્રાહ્મણોના હસ્તે મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેની પૂર્ણાહુતિ ભક્તો વિના કરવામાં આવી હતી અંબાજી મંદિરનું પરિસર આખું ખાલીખમ જોવા મળ્યું હતું મુખ્ય દ્વારથી મંદિરના ગર્ભગૃહ સુધી કોઈ જ ભક્ત કોરોનાના કારણે મંદિરમાં જોવા મળ્યું ન હતું હાલ કોરોનાના કારણે અંબાજી બહારથી આવતા વાહનો બંધ હોય રંગબેરંગી ફૂલો પણ કોરોનાના કારણે અંબાજી મંદિર સુધી પહોંચી શક્યા ન હતા અને ફૂલોથી સજાવવામાં આવતું આ માતાજીનું મંદિર પ્રથમવાર ખાલીખમ જોવા મળ્યું હતું આઠમ માતાજીની સવારે સવારે છ વાગે આરતી થઈ પછી બપોરે માતાજીને રાજભોગ થયો અને અત્યારે ઝવેરાનું વિસર્જન કર્યું અને એ ઝવેરા માતાજીની જે વિસર્જન કર્યા પછી માતાજીની અંદર ગોખમાં મૂકવામાં આવ્યા એટલે એમ કે ભાઈ એવું કહેવાય કે ભાઈ માતાજી બધાની સુખ શાંતિ આવે સમૃદ્ધિ કરે અને જે જે અત્યારે જે પરિસ્થિતિ છે કે જે રોગનો સંક્રાંતિ થઈ છે એનું નિવારણ કરે એ માટે માતાજીના માટે અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું અને એના માટે થઈને આ વિધિ કરવામાં આવી હતી જય શ્રી તમામ કાર્ડ ધારકોને રાશન આપવામાં આવે છે પરંતુ જે ગરીબ લોકોને એનએફએસએ કાર્ડ ગાર્ડ નથી તો કેટલાક જોડે કાર્ડ નથી તો તેમને પણ સરકાર દ્વારા રાશન આપવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે હાલ કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મફત રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાતના તમામ કાર્ડ ધારકોને રાશન આપવામાં આવશે ત્યારે હાલમાં ગ્રામ્ય કક્ષાએ માત્ર એનએફએસએ અંત્યોદય કાર્ડ ધારકોને જ રેશન આપવામાં આવે છે તો માત્ર અંત્યોદય કાર્ડ ધારકોને જ લોકડાઉનની અસર થાય છે કે કેમ દરેક મજૂર વર્ગના લોકોને રાશન આપવામાં આવે એવી થરાદના ધારાસભ્યો દ્વારા પણ સરકારમાં લેખિત પત્ર લખીને માંગ કરી છે ત્યારે થરાદ વામના કેટલાય લોકોને એનએફએસએ અને કેટલાક ગરીબ પરિવારોને રેશન કાર્ડ પણ નથી તો દરેકને અનાજ આપવા લોકોની માંગ છે રેશન કાર્ડ વિતરણ ચાલુ કરેલ છે હવે આની અંદર એવો પ્રોબ્લેમ થયેલો કે અમુક લોકોને એટલે કે મારે ખુદને જ રેશન કાર્ડ છે પણ એનએફસીમાં દાખલ નથી અને અત્યારે સરકારે પરિપત્ર જાહેર એવો કરેલો છે કે જે લોકોને એનએફસીમાં દાખલ છે એવા જ લોકોને આ જથ્થો મળવાપાત્ર છે તો હવે એવું બને છે ગામની અંદર અમુક લોકો જ એનએફસીમાં સામેલ છે બાકીના બધા લોકો પહેલી છે એટલે જો આવી રીતે એક બાજુ લોકડાઉન ચાલે છે જેને કારણે મજૂર લોકો ઘરમાં પર છે અને મજૂર લોકોને કારણે અમુક લોકોને બહારી નીકળી શકતા નથી આને કારણે જે જથ્થો છે એ તમામ લોકોને મળે અને દરેક લોકોને મળે એને કારણે જેથી સરકારશ્રીના આદેશનું પાલન થાય અને દરેક લોકોનો સરખે ભાગે વિતરણ થાય એવી મારી સાહેબ શ્રીને નમ્ર અપીલ છે સરકારશ્રી સુધી અવાજ પહોંચાડવા માંગુ છું જે અત્યારે કોરોના નાઇન્ટીન એની અંદર મુખ્યમંત્રી શ્રીએ જે રજૂઆત કરેલી કે તમામ રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો આપવો પરંતુ અત્યારે વાવ તાલુકાના તમામ ગામની અંદર જે એપીએલ ધારકો છે એપીએલ કાર્ડ ધારકો એમને સસ્તા અનાજની દુકાન પરથી કોઈ પુરવઠો મળતો નથી એની અંદર પણ ઘણા લોકો ગરીબ છે જેમને આપવાલાયક છે તેમ છતાં રેશન કાર્ડ ધારતા ધારણ કરવા છતાં એમને પુરવઠો મળતો નથી તે હું તમામ પત્રકાર મિત્રોને પણ આ વિશે સૂચિત કરું છું કે મારો અવાજ સરકાર શ્રી સુધી પહોંચાડે તથા આ જે ગરીબ લોકોને જેને આપવાલાયક લોકો છે એમના સુધી આ પુરવઠો પહોંચે એવી મદદરૂપ બનો કારણ કે અત્યારે લોકડાઉન હોવાથી બીજો કોઈ ઉકેલ નથી અને અત્યારે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જ સરકાર શરીર સુધી અવાજ પહોંચાડી શકીએ એમ છીએ તો મારી તમામને નમ્ર વિનંતી છે તથા સરકાર શરીરને પણ નમ્ર વિનંતી છે કે જે આ એપીઆર ધારકો છે જે રેશન કાર્ડ ધરાવે છે તેમને પુરુઠો આપે અને સહયોગ કરે બસ એ જ ભારત માતા જ્યારે બીજી બાજુ ધાનેરામાં એક્સપાયર ડેટવાળું તેલ પકડાયું હતું નગરપાલિકા તંત્રે મહેશ પ્રોવિઝન સ્ટોર્સમાં તેલનો જથ્થો કબજે કર્યો હતો ધાનેરા નગરપાલિકાએ પાંચસો એમએલની બોટલ પકડતા ચકચાર મચી ગયો હતો જેમાં ગ્રાહકને એક્સપાયર ડેટવાળું તેલ પકડાવતા ભાંડો ફૂટ્યો હતો ધાનેરાની નામચીન દુકાનમાં જથ્થો પકડાતા લોકો પણ અચંબામાં આવી ગયા હતા ધાનેરા તંત્રે પણ પાસ ઇશ્યુ કરેલ હોવા છતાં વહીવટી તંત્રને અંધારામાં રાખી એક્સપાયર તારીખવાળું તેલ વેચતા પાલિકાએ દુકાન અને ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી વિશ્વમાં કોરોના વાયરસના લીધે આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામ ટ્રેક્ટર દ્વારા દવા છાંટવામાં આવી હતી જેમાં થેરવાડા ગામમાં ડેરીથી માંડીને અર્બુદાનગર સુધી તેમજ ગામના મેડલે દવાનો છંટકાવ કર્યો હતો તેમાં સરપંચ સવિતાબેન અરજણભાઈ ચૌધરી તેમજ પૂર્વ ડેલિગેટ ચૌધરી રૂપાભાઈ મોતીભાઈ ઉપસ્થિત રહીને ગામમાં દવા છંટકાવ કરવામાં આવી હતી ડીસા તાલુકા થેરવાડા ગામના એક આ વિશ્વની અંદર કુરાનનો વાયરલેસ ફેલાણો છે મોદી સાહેબનું જે બોલ્યા હતા એ પ્રમાણે ધ્યાન રાખી અને હાલની તારીખ સુધી કંટ્રોલમાં રહ્યો છે તો થેરવાડા સરપંચશ્રી એને વિચાર્યું કે ભાઈ આપણે દવાનો છટકાવ કરી અને ગામને સવ્યસ્ત બનાવીએ એના માટે આ જે આયોજન કરેલું હતું દરેકને મેડલા દીઠ દરેકને વાહમાં દરેકને છટકાવ કરેલું છે એ બદલ મોદી સાહેબનો પત્રકારોનું કોરોના વાયરસની મહામારીને લઈ લાખણી તાલુકામાં સસ્તા ભાવની દુકાનો પર વિનામૂલ્યે અનાજનું વિતરણ ચાલુ કરાયું હતું લાખણી તાલુકામાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં ચોખા ખાંડ મીઠું અને દાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે વિનામૂલ્યે અનાજ વિતરણ સમયે ભીડ એકઠી ન થાય તે માટે પણ ખાસ આયોજન કર્યું છે જેમાં શહેરમાં ત્રણ સભ્યોની કમિટી રાસની દુકાન પર નજર રાખી રહી છે ભીડ ન થાય

કોરોનાની મહામારી વચ્ચે તાલુકાના અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર ભારતભરમાં એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ હોય છે જેના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના જરૂરિયાતમંદ છાસઠ લાખ કરતાં વધુ કાર્ડ ધારકોને એક એપ્રિલથી થી વિનામૂલ્યે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જથ્થો મળી રહે તે માટે દરેક સસ્તા અનાજની દુકાનો પર એક સરકારી કર્મચારીની હાજરીમાં વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા મફત રાશનની કરાયેલી જાહેરાતના પગલે દાંતીવાડાના અનેક વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાન પર વહેલી સવારથી જ રાશન લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી કોરોના વાયરસના મારામારીના પગલે દરેક વ્યક્તિગત સિસ્ટમ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે દુકાન ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અરાવલી પહાડોમાં અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પહાડો પાસે આશ્રમમાં રહેતા ચુંદડીવાળા માતાજી છેલ્લા છોતેર વર્ષથી અન્ન જળ લેતા નથી હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ચુંદડીવાળા માતાજીએ હવનમાં આહુતિ આપી વ્રત ખોલ્યું હતું કોરોનાને લઈને તમામ મંદિરો ભક્તો માટે બંધ કરાયા છે ત્યારે ચુંદડીવાળા માતાજી મંદિરમાં આઠ દિવસ ગુફામાંથી ધ્યાન કરી બહાર આવી મહાયજ્ઞમાં જોડાયા હતા છેલ્લા કેટલાય દિવસથી કોઈએ સોશિયલ મીડિયા પર મેસેજો વાયરલ કર્યા હતા કે ચુંદડીવાળા માતાજીનું અવસાન થયું છે પણ છેલ્લા છોતેર વર્ષથી ચુંદડીવાળા માતાજી નવરાત્રિના આઠમ સુધી ગુફામાં એકલા ધ્યાન ધરે છે ત્યારે તેઓ આઠમના દિવસે ગુફાથી બહાર આવી મહાયજ્ઞમાં જોડાયા હતા અને આઠ દિવસ બાદ મૌન વ્રત પૂરું કરી તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા આ યજ્ઞ વિશ્વ કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો પરંતુ આશ્રમ પર કોરોનાને કારણે ભક્તો આવ્યા ન હતા નવરાત્રિની આઠમ હતી આજે માતાજીના ત્યાં આઠમનો હવન હતો ચુંડાવાળા માતાજી આજે અનુષ્ઠાનમાંથી બહાર આવ્યા અને અત્યારે જે વર્લ્ડ વાઇઝ એમ ભારતની અંદર પણ જે કોરોનાનો હાહાકાર મચેલો છે માતાજીને અમે પણ પ્રાર્થના કરી છે અને માતાજીએ જે અનુષ્ઠાનની અંદર આ રોગથી જે ભારતના દર્દીઓમાં પેશ પબ્લિકમાં જે ડર છે એ ડર દૂર થાય અને તાત્કાલિક બે ચાર દિવસની અંદર આ રોગ આપણા દેશમાંથી નાબૂદ થાય એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે અને માતાજીએ પણ અમને આશીર્વાદ આપ્યા છે કે જે કંઈ જ્યાંથી આવ્યું છે ત્યાં પાછું જશે અને બધા જ શાંતિથી સારી રીતે જીવી શકશે આ દેશની અંદર એમને બહુ ચિંતા કરેલી છે અને આજનો આઠમનો હવન અહીંયા પરિપૂર્ણ થયો છે અઠવાડિયા પહેલાં માતાજી માટેની જે કંઈ વાતો ચાલી હતી દેશ વિદેશ બધી બહુ જગ્યાએથી ફોન આવ્યા ભારતમાંથી આખાથી આવ્યા અમેરિકાથી પણ એટલા ફોન આવ્યા એ અફવા છે માતાજી પોતે હાજર જ છે ને આજે આપ સૌ જોઈ જોઈ રહ્યા છો કે માતાજી પોતે હવનની અંદર હાજર જ હતા સવાર સાડા નવ વાગ્યાથી માજી બહાર હતા અને બધાના દર્શન પણ આપેલા છે એટલે માતાજીની જે વાત હતી એ બિલકુલ ગેરવ્યાજબી હતી અને રદ બાતલ કરવી અને માતાજી સાક્ષાત હાજર છે અને વહેલાં વહેલી તકે આ કોરોનાના હાકારમાંથી આપણા દેશમાં દેશમાંથી આ રોગ નાબૂદ થાય અને બધા શાંતિથી પોતાનું જીવન જીવે મોદી સાહેબને અમિત શાહને અને ગુજરાતના મુખ્યમંત્રીને નીતિનભાઈના બધાને માતાજી આશીર્વાદ આપેલા છે કે ગુજરાત સારી રીતે જીવે હિન્દુસ્તાન સારી રીતે વર્લ્ડની અંદર નામ થાય જ્યારે બીજી બાજુ નવદુર્ગા મંદિર પર છેલ્લા એકસો સાઠ વર્ષથી માતાજીની ઘટ સ્થાપના થાય છે પણ આ વખતે સમગ્ર દેશમાં લોકડાઉન હોય તેઓ ગબ્બર ચાલતા જઈ શકતા ન હતા ત્યારે તેમને પોતાના ઘર પાછળ આવેલા ઝાડ નીચે બેસી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત નવ દિવસ માત્ર પાણી પર નવરાત્રિમાં માતાજીના પાઠ આરાધના અને મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા નવ દિવસ સુધી બળે બાપુ કોઈ પણ અનાજ ફળ કે ફરાળ કરતા નથી અને સતત નવ દિવસ માતાજીની આરાધના કરે છે તેઓ રોજના પાંચ ચંડી પાઠ અને કોરોના વાયરસનો નાશ થાય અને દેશની પ્રગતિ થાય તે માટે યથાશક્તિ માતાજીની માળા કરે છે હોલો કી જય હું સાત સાલથી પાણી પર નવરાત્રા કરું છું અત્યારે કોરોનાને લીધે ગબ્બર પર જઈ શકતું નથી માટે ઝાડ નીચે વહેને અમે પાંચ ચંડી પાઠ રોજાણા અને યથાશક્તિ અને માતાજીની માળા કરું છું આ મારું કાર્ય વિશ્વ કલ્યાણ માટે અને કોરોનાને લીધે છે દ્રાણી ક્રિયંતે હર નિસમયા દાસો અયમિતિ મમાત્મ ચમશ પરમેશ્વરી આવાહનમ ન જાનમી વિશ્વ દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાતનું

ભગવતી ચુમાળીસ બસો વીસ છસો બાવન નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહી બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે અને વિધર્મી તહેવારો હોંસે હોંશે ઉજવાય છે જેમ કે ફ્રેન્ડશીપ ડે વેલેન્ટાઇન ડે થર્ટી અને નાતાલ જેવા જાત જાતના દિવસો ઉજવી રહ્યા છે ત્યારે હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો વિસરી રહ્યો છે ત્યારે શ્રીરામ સેવા સમિતિ દ્વારા હિન્દુ સમાજને પોતાની અસ્મિતા અને ગૌરવને યાદ અપાવવા દર વર્ષની જેમ ઓગણીસો ચોરાણુંથી પરંપરાગત આરાધ્યદેવ ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા કાંકરેજ તાલુકાના થરા ગામમાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા શ્રી રામજી મંદિરેથી કાઢવામાં આવે છે પરંતુ વિશ્વને હચમચાવી દેનાર કોરોના વાયરસની લડત સામે તેના વાયરસના લક્ષણો બીજા લોકોમાં પ્રસરે નહીં તે માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુ માટે અપીલ કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં ભારતભરમાં જનતા કરફ્યુને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો જેમાં કાંકરેજ તાલુકાની જનતા દ્વારા જનતા કરફ્યુને સંપૂર્ણ સ્વયંભૂ બંધ પાડી કોરોના વાયરસની સામે લડવા માટે પ્રધાનમંત્રીને સમર્થન આપ્યું છે ત્યારે સરકારની આજ્ઞાનું પાલન કરવા શ્રી રામજી મંદિરમાં પૂજારી પ્રવીણભાઈ ફરસુભાઈ જોશી જોશી ડોસારામભાઈ આશુતોષભાઈ એફ જોશીએ બપોરની આરતી પૂજા કરી રામલલ્લાને પારણામાં ઝુલાવી પ્રસાદ લઈ સરકારના આદેશ મુજબ મંદિરને બંધ કર્યું હતું આજના પવિત્ર પ્રસંગે શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે બહુ મોટી સંખ્યામાં ગામ લોકો હાજરી રહી હાજર રહી અને ભવ્ય રીતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને સાંજે શોભાયાત્રા પણ રામનવમીના નિમિત્તે ભગવાનની આખા ગામમાં જાત જાતની ઝાંખીઓ કરી અને કાઢવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોવિડ નાઇન્ટીનના ભયંકર અસર હોય આ વખતે આ ધાર્મિક પ્રોગ્રામમાં એકસો ચુમ્માલી કલમ અને આ સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસના કારણે તમામ મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે રામનવમી છે અને ડીસામાં આવેલ બરસો વર્ષ જૂના રામજી મંદિર આજે કોરોના વાયરસના કારણે પ્રથમ વાર બંધ રહ્યું હતું અને છેલ્લા બસો વર્ષથી નીકળતી શોભાયાત્રા પણ આજે બંધ રાખવામાં આવી હતી શ્રી સીતારામ અભિયાનમાં શ્રીમતી રામાનંદાયનમાં આજે ચૈત્ર શુક્લ નવમી એ રામનવમી તો ડીસા રામજી મંદિર ડીસા આ દિવસે આજના દિવસે રામનવમીના દિવસે સમગ્ર ડીસામાં ભવ્ય શોભાયાત્રા નીકળતી હતી પરંતુ આ જે મંદિર છે બસો વર્ષ જૂનું છે બસો વર્ષથી પણ વધારે આ મંદિર જૂનું છે અને દર વર્ષે અહીંથી શોભાયાત્રા નીકળતી હતી ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરતી હતી પરંતુ આજે આ કોરોના નામનો રોગ એ આખા વિશ્વમાં ફેલાયેલો છે એના કારણે બધા મંદિરો પણ બંધ છે પરંતુ લોકોની અવર જવર નથી પરંતુ મંદિરોમાં સવાર સાંજ ભગવાનનું પૂજન પૂજા પાઠ આરતી એ તો નિત્ય નિયમ મુજબ ચાલે છે પરંતુ આજે બસો વર્ષથી આજે શોભાયાત્રા નીકળતી હતી આ કોરોના નામના રોગે આ વર્ષે શોભાયાત્રા નીકળી નથી અને ભગવાનને એવી પ્રાર્થના કરીશું આપણે કે સમગ્ર વિશ્વમાંથી આપણા ભારત ખંડમાંથી આ કોરોના નામનો રોગ નીકળી જાય એવી ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું કોરોના વાયરસની સાવચેતી માટે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે રાજ્યમાં કોરોના વાયરસને સમગ્ર દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે આજે નવ દિવસ જેટલો સમય વીત્યો છે જેમાં હજુ કોરોના વાયરસ ખતમ થવાનું નામ લેતું નથી ત્યારે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેતી માટે અપીલ કરવામાં આવી છે દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ દ્વારા પણ દિયોદર તાલુકામાં અલગ અલગ ટીમો બનાવી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે આજે દિયોદર તાલુકામાં લોકોને સાવચેતીના ભાગરૂપે બીકેની સ્ટુડિયો સાથે વાત કરતા આરોગ્યની કામગીરી વિશે માહિતી આપી હતી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભાણપુર ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં સવારથી જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને કોરોના વાયરસને લઈ સાવચેતીના ભાગરૂપે કોઈ જ વ્યવસ્થા ન હતી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભાણપુરમાં મફત અનાજ વિતરણ કરવાનું હોવાથી તમામ સરકારી સસ્તા અનાજની દુકાનો પર સામાન લેવાવાળા લોકોની ભીડ લાગી ગઈ હતી પરંતુ સરકાર દ્વારા જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેની સાવચેતી અને તકેદારીના ભાગરૂપે દરેક સસ્તા અનાજની દુકાનો ઉપર સેનિટાઈઝર અથવા હાથ ધોવાની વ્યવસ્થા કરવા સરકારે પરિપત્ર કરેલ હતો પણ ભાણપુરની આવી દુકાનો પર માત્ર દેખાવ પૂરતી જ વ્યવસ્થા કરાઈ હતી કોઈ ગ્રાહકને તેનો ઉપયોગ કરવા ન હતો એટલું જ નહીં ભાણપુરમાં આ સસ્તા અનાજની દુકાનો પર કલમ એકસો ચુમ્માળીસનો અને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ પણ થઈ રહ્યો છે આ સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકો માટે કોઈ લાઈનની વ્યવસ્થા કે ન કોઈ ઊભા રહેવાની વ્યવસ્થા હતી તેમજ માસ્ક પણ પહેરેલા હતા નહીં અમુક સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ તો પરિપત્રની પણ ખબર ન હતી સરકારના પરિપત્ર મુજબ કોણે મફત અનાજ મળશે એ બાબતે સામાન્ય લોકોને ખબર ન હોવાથી દુકાન સંચાલક પણ અને કાર્ડ ધારકો વચ્ચે તકરાર થતી જોવા મળી હતી અને સરકારી અનાજની દુકાનોમાં કોરોના વાયરસને લઈ સાવચેતીના ભાગરૂપે કોઈ જ વ્યવસ્થા ન હતી હારીસ તાલુકાના બોરતવાડા ગામે સરકાર દ્વારા ગરીબ લોકોને અનાજ અને અન્ય ખાદ્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ શરૂ કરાયું હતું હારીસ તાલુકાના બોરતવાડામાં સવારથી જ પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાનો પર લાઈનો લાગી હતી જેમાં રાઉન્ડમાં ઊભા રહી ચુસ્ત અમલ કર્યો હતો તેમજ પુરવઠા વિતરણ દરમિયાન ગામ લોકોને સેનિટાઈઝર તથા ફરજિયાત માસ્કનો અમલ કરવા માટે અપીલ કરાઈ હતી તેમજ સમી પ્રાંત અધિકારી દ્વારા બોરતવાડા રેશન દુકાનની રૂબરૂ મુલાકાત લીધી હતી અને દુકાનો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનાજના પુરવઠાનું વિતરણ કરાયું હતું સમી ગામમાં રહેતા સુખડિયા અને સોની પરિવાર દ્વારા નિરાધાર કુટુંબોને અંદાજે સાહીઠ જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના નિરાધાર કુટુંબોને વિતરણ કરવામાં આવી હતી સોની શેરીમાં રહેતા સુખડીયા અને સોની પરિવાર દ્વારા ભારત સરકાર એકવીસ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમી ગામના નિરાધાર કુટુંબોને અંદાજે સાઈઠ જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી હતી જ્યારે સહયોગના ભાગરૂપે પોલીસ પરિવાર દ્વારા સહકાર અપાયો હતો અને નિરાધાર કુટુંબોને તકલીફ ન પડે એ માટે લોકોના ઘરે ઘરે પહોંચાડી દેવામાં આવી રહી છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ ગુંદરી ચેકપોસ્ટ પર કચ્છ બોર્ડરના રેન્જ આઈજી મુલાકાતે પહોંચ્યા હતા અને વાહન ચાલકોને કડક પૂછપરછ કરવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્કેનિંગ કરવા સૂચન કર્યું હતું બનાસકાંઠામાં લોકડાઉનના પગલે મંગળવારે અમીરગઢ બોર્ડરના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી સહિતના પોલીસ અધિકારીની બેઠક યોજ્યા બાદ બનાસકાંઠા અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી ગઈકાલે ગુંદરી ચેકપોસ્ટ ખાતે મુલાકાત લેવાના હોવાથી બનાસકાંઠા એસપી સહિત બનાસકાંઠાના ઉચ્ચ અધિકારીઓ તેમજ દાંતીવાડા મામલતદાર સહિત પાંથાવાડા પોલીસ સ્ટાફ ખડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો રેન્જ આઈજી દ્વારા રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકો સાથે પણ ચર્ચા કરી સાવચેતીના ભાગરૂપે પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફને લોકડાઉન લઈને ચુસ્તપણે સૂચનાઓ આપવામાં આવી હતી ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા ન થવું તેમજ રાજસ્થાન અને ગુજરાતમાંથી અવર જવર કરતા वाहन चालकों ने कडक पूंछ परच करवातेमच आरोग्य विभाग द्वारा स्कैनिंग करवा पण सूचना करयु होतो अभी जो कोरोना का पेंडेमिक एपिडेमिक का जो ये दौर चल रहा है उसकी लॉकडाउन सिचुएशन में बॉर्डर इंटर स्टेट बॉर्डर का बहुत बड़ा महत्व रहता है, है क्योंकि एक जगह दूसरी जगह से लोगों को जाना आना उसकी होड़ लगी रहती है घर पे पहुंचने के लिए हर लोग बेकरार रहते हैं तो बॉर्डर पे काम करना वो बहुत इंपॉर्टेंट जिम्मेदारी का काम हो गया है इसीलिए राजस्थान पुलिस और गुजरात पुलिस मिलकर काम करे दोनों इंसानियत के लिए एक साथ काम करे ये बहुत जरूरी है इसीलिए पुलिस की दोनों टीम की मीटिंग होनी चाहिए रेगुलरली और एक टीम बन के काम करना चाहिए तभी यहाँ के लोग वहां नहीं जाएंगे वहां के लोग यहाँ नहीं आएंगे यहाँ पे जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो है एसपी साहब कलेक्टर साहब और जो यहाँ के सी डी ओ डी साहब सब ने मिलकर जो, मिल जो यहाँ पे मेडिकल टीम भी रखी है माउलदार साहब भी रखे हुए हैं तो सबको सेंसिटाइज भी कर सकते आते जाते आदमी को कि क्या करना है क्या नहीं करना है तो इस तरह यह विजिट करते हुए मुझे बहुत प्रसन्नता हो रही है कि पुख्ता इंतजाम पूरे वही तंत्र ने किया है मेडिकल की टीम यहां पे प्रेजेंट है पुलिस की अच्छी है राजस्थान के साथ साहब खुद यहां पे पुलिस के साथ हुए। तो सब साथ मिलके इस मानवता के सामने आई हुई बड़ी विपदा का सामना सब साथ में मिलके कर रहे हैं और हम सब मिलके इस विपदा को पार कर देंगे કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે જેમ જેમ લોકડાઉનના દિવસો પસાર થાય છે તેમ તેમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત પણ કફોડી બનતી જાય છે જ્યારે બીજી બાજુ દેશમાં હાલ કોરોના વાયરસના કારણે હાહાકાર થઈ ઉઠ્યો છે ત્યારે તેની સીધી અસર લોકો પર જોવા મળી રહી છે કોરોના વાયરસના કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકવીસ દિવસ સુધી લોકડાઉન કરી દેવાની સૂચના આપી હતી જેના કારણે ખાસ કરીને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકો કોરોના વાયરસથી બચી શકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે ડીસાના જાગૃત ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા આરોગ્ય વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને આજે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું આરોગ્ય વિભાગના કર્મચારીઓ રાત દિવસ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ગામડાના વ્યક્તિ સુધી તેમની તપાસ કરવા માટે જાય છે ત્યારે આરોગ્ય કર્મચારીની સ્વાસ્થ્ય પણ સારું રહે તે માટે ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા આજે પાણીની બોટલ આપવામાં આવી હતી જ્યારે બીજી બાજુ ભારત દેશમાં જ્યારથી કોરોના વાયરસને લઈ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે તેની સીધી અસર ખાસ ગરીબ લોકો પર જોવા મળી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવા ગરીબ લોકોની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ફંડ અને પ્રધાનમંત્રી ફંડ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી અનેક સેવાકીય સંસ્થાઓ સેલિબ્રિટીઓ ધારાસભ્ય અને સાંસદો દ્વારા સહાય કરવામાં આવી છે ત્યારે ડીસા ખાતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત એવી ડીસા સ્ત્રી સમાજ પણ આજે ગરીબોના વહારે આવી અને બનાસકાંઠા જિલ્લામાં રાહત ફંડ તરીકે નાયબ કલેક્ટરને એકાવન હજાર રૂપિયા આપ્યા હતા જ્યારે બીજી તરફ જલારામ સેવા ટ્રસ્ટ કે જે રોજના બાર હજાર ગરીબ પરિવારોને જમાડે છે તેમાં પણ ડીસા સ્ત્રી સમાજ દ્વારા પચીસ હજાર રૂપિયા આપી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આવા જરૂરિયાતમંદ લોકોને સહાય આપવામાં આવી રહી છે જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ સોનીએ પણ સ્વખર્ચે બે હજાર જેટલી રાશન કીટો બનાવી ગરીબ લોકોને વિતરણ કરી છે આ કીટમાં ઘઉં ચોખા દાળ ચા અને ખાંડની સાથે સાથે કપડા ધોવાના સાબુ અને પાવડર પણ આપવામાં આવ્યું છે જેથી કોઈ પણ ગરીબ વ્યક્તિને કોઈપણ વસ્તુ માટે બહાર ન જવું પડે અને લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના પરિવારનું ગુજરાન પણ આરામથી ચલાવી શકે કોરોના વાયરસના લીધે દેશ ઉપર જે આફત આવી પડી છે અને જે સરકારે ખૂબ સરસ પગલું ભરીને લોકડાઉન કર્યું છે એના હિસાબે જે આપણા ડીસામાં જે ગરીબ પબ્લિક રહે છે જે સ્લમ વિસ્તાર છે તેમાં લોકોને અત્યારે ખાવા પીવાની પણ તકલીફો પડી રહી છે એના માટે અમારા સોની સમાજે વડીલોના માર્ગદર્શન હેઠળ એક કીટ બનાવવાનું નક્કી કરેલ છે અને જે પોતાની શક્તિ મુજબ ગરીબોને આપવા માટે કરેલ છે એમાં અમે બે હજાર કીટનું આયોજન કરેલ છે કીટ અમારે એમાં પાંચ કિલો આટો બે કિલો ચોખા એક કિલો મગની દાળ એક કિલો તેલ ત્રણ કિલો બટાકા ડુંગળી બે નાવાના સાબુ બે ધોવાના સાબુ મીઠું પત્તી અને મરચું હળદર પણ બધું નક્કી છે અને અને બધા સમાજના ભેગા થઈને અત્યારે પેકિંગ કરી રહ્યા લોકોને ઘર ઘર જઈને જેને જરૂરિયાત છે એમને પાસ આપીએ છીએ અને પાંચ અને છ તારીખે વિતરણ કરશું અલગ અલગ બોલાવીને અમારી કીટ અંદાજ જો બે ત્રણ જણનો પરિવાર હોય ચાર જણનો તો દસે દિવસ ચાલે એવું છે તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ટુડે બીકે બીકેની સ્ટુડે એટલે બ્રોડ નોલેજ